બકા, આપણો બી 3 BHK નો ફ્લેટ હશે સેટેલાઇટમાં, મોટા ક્લબની મેમ્બરશિપ બી હશે ને મસ્ત લાંબી ગાડી બી હશે. જોઈ લેજે તું. ભવન ઉપર ઉડે ફર ફર હર પડ, અકડ તો વહી જાય ખળ 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 ખળ, શરમ વગર ખબર વગર કરે રંગ રેલો. આપણે તો કઈક સોલિડ મિડલ માં જઈએ, આટલું મિડલ માં તો કોઈ મિડલ ક્લાસ વાળું ના. આપણે ગમે તેમ કરશું ને યાર. કાકા આ બધું બહુ નોર્મલ થઈ ગયું છે, આ લોકો જોડે આમ પૈસાની જરૂર હોય એટલે આમ સોનું ગીરવી મૂકીને પૈસા છૂટા કરી લો. પછી મજાની વાત એ છે કે આપણી પાસે તો સોનું જ નથી. ડિંગ 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 ડાંગ ડાંગ. એફડી વગાલી 10% વ્યાજ મળે અને લાભમાં 1/3 આપે. બે માતા કે મટકું છે, 1/3 કોણ કંકોડ આપે યાર. ગયા ને લાભમાં લાભ લઈને ગયા. બે એક આઈડિયા જી છે. એ ટોપિક પતી ગયો. નો થાય નો થાય, કાંડા થઈ ગયા છો. ભાઈબંધ માટે આટલું નહીં કરે. વેલકમ ટુ ધ ટીમ. જેક લાવ્યો છું. હે ગાઈઝ, માયસેલ્ફ ગાંધી. મિસ્ટર જયવસાવડા, એક રિપોર્ટર નો રોલ છે. એ બંધ નહીં થાય તો પ્લાન બંધ કરવો પડશે. તો બી તો સ્વાગત છે તમારા બધાનો ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્લેલિસ્ટ ના પહેલા વિડીયોમાં. આ પ્લેલિસ્ટ માં આપણે એવા ફિલ્મ ની વાતો કરશી જે જૂના હશે 2, 3 અથવા 4 વર્ષ પહેલાના, પણ ફિલ્મ એકવાર જોયા પછી તમારા મગજમાં છપાઈ જશે. મિત્રો, એક જ ફિલ્મ તો તમે એવું જોયું જ હશે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કે જે તમને હજી સુધી યાદ હશે. કદાચ 4 કે 5 વર્ષ થયા ભલે હોય છતાં પણ આપણે આ પ્લેલિસ્ટમાં એ જ રીતના ફિલ્મોની વાત કરવાના છીએ. અને આજનું આપણું પહેલું ફિલ્મ છે, પહેલા ફિલ્મનું નામ છે 2000. એ 2015 વર્ષમાં રિલીઝ થયેલી શરૂઆતના દિવસોમાં એક ઉર્બન ગુજરાતી મૂવી છે. આ સમકાલીન મૂવી અભિષેક જૈન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ બધું બે મિત્રોના મિત્રતા વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દેવાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી, 2000 ફિલ્મોની મનોજ જોશી, દર્શન જરીવાલા અને અમિત મિસ્ત્રી પણ છે. 2000 ગુજરાતી સિનેમા રિલીઝ થયેલું 4 વર્ષ પહેલાંની મૂવી છે, પણ ફિલ્મ એકવાર જરૂર જોજો, તમને એમ થશે કે ફિલ્મ જોવું અથવા તમારો ટાઈમ ફિલ્મને આપવો નિષ્ફળ નહીં જાય. અને આ ફિલ્મ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ છે ફેસ્ટિવલમાં પણ જોવામાં આવી હતી. 2000 એ ટાઇટલ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ હતી. સાથે જ ફિલ્મની કમાણી અને બોક્સ ઓફિસ કલેક્શન પણ સારું રહ્યું હતું. પણ આ ફિલ્મ હજી મારા જેવા ઘણા મિત્રો છે જેને જોયેલી નથી અને આ ફિલ્મ અંડર રેટેડ પણ છે. ગુજરાતી ફિલ્મ 2000 બાળપણના બે મિત્રો ચક્કો અને ટીનોની આસપાસ ભજવે છે. ચક્કાનું પાત્ર દિવ્યાંગ ઠક્કરે ભજવ્યું છે, જ્યારે ટીનોનું પાત્ર પ્રતિક ગાંધીએ ભજવ્યું છે. પ્રતિક ગાંધીને તો આપણે બધા ઓળખીએ છીએ. બંને ઇન્વે દ્વારા અમીર બનવાની ઇચ્છા ધરાવતા હોય છે. ફિલ્મની સ્ટોરીલાઈન વિશે વાત કરીએ તો, અને તેમને અમદાવાદ નજીક નળ સરોવર સ્થાપન પર એક રોકાણ યોજના મળી. તેઓ એક રોકાણ દ્વારા 3 ગણો નફો મેળવવાનું ગવર્મેન્ટ દ્વારા ખોટું વચન આપવામાં આવ્યું હતું. જે આ વચન પૂરું થશે કે નહીં તે તો આપણે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. હા, પણ જો કે ફિલ્મના સ્ટોરી વિશે વધારે વાત કરીએ તો ગોડમેન એક છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે અને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. આ છેતરપિંડી પરિણામે 2000 ફિલ્મોમાં બે મિત્રોને લગભગ 2 લાખ રૂપિયા ગુમાવ્યા છે અને હવે તે 2 લાખ રૂપિયા કઈ રીતે તે રિકવર કરશે તે આપણે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ફિલ્મ એકવાર જઈને જરૂર જોજો.